સમાચારમાં આગળ વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈના પાણી માટે વીજ પુરવઠો ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો બરોલી તેમજ આજુબાજુના ત્રીસ જેટલા ગામોને સિંચાઈના પાણી માટેનો વીજ પુરવઠો ન મળતા ઊભો પાક સુકાઈ રહ્યો છે ત્યારે કપાસ ઘઉં

અને જે ઘઉંનો પાક છે તે તૈયાર થઈ ગયો છે તેવા સમયે વીજ પુરવઠો નથી મળતો ગામના સરપંચ આપણી સાથે છે સરપંચ સાહેબ શું મુશ્કેલી પડી રહી છે તમને અત્યારે સિંચાઈ માટે વીજ પુરવઠો નથી મળતો અને કેટલા કલાક વીજ પુરવઠો મળે છે હવે લાઇટ માટે એવું છે કે સરકારશ્રી એવું કહે છે કે અમે આઠ કલાક પૂરી લાઇટ આપીએ છીએ પણ ખરેખર ખેડૂતોના ખેતર સુધી આઠ કલાક લાઇટ પૂરતી મળતી નથી અમને ચાર કલાક જેવી લાઇટ મળે એમાં તો દસ વાર જાય પાંચ મિનિટ આવે દસ મિનિટ જાય પાંચ મિનિટ આવે દસ મિનિટ જાય ખેતર પાણી વાળવા સુધી તે ઝાઢીએ પહોંચે તે પહેલી લાઇટ જતી રહે છે એટલે અમને હમણાં નવી ખેતી અમારે જે મકાઈ છે આ ઘઉં છે અને નવું સૂંઢિયું ખેડૂતો કરવા પાયી જશે કારણ કે અમારે ઘાસચાર માટે તો પહેલાં ચારની ચિંતા ખેડૂતને વધારે હોય છે એટલે સૂંઢિયું કરે છે એમાં એક કટ્ટો સૂંઢિયું કરીએ એમાં તો ચાર ચાર દિવસ પાણીના થાય છે બરાબર ચાર કલાક લાઇટ મળે એમાં ખેડૂતો કેટલું પાઈ શકે બે ચાયડા પાણી પીવાય અને ત્રીજા ચારે લાઈટ જતી રહે તો ટાઈમ પૂરો થઈ જાય પછી તો લાઇટ આપવાના નથી એટલે કાપ જે મૂકતો હોય કદાચ તમે બે કલાક કાપ મૂકો તો એને બે કલાક મને પૂરતી લાઈટ આપો આઠ કલાક પૂરા કરો જે તે રીતે તો ખેડૂતો કંઈક એનું પોતાનું ઉત્પાદન કરી શકે અને એ નુકસાન ના જાય આપણી સાથે બીજા ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું તેઓએ ઘઉંનું વાવેતર કર્યું છે કપાસનું વાવેતર કર્યું છે સૂંઢિયાનું વાવેતર કર્યું છે અહીંયા શું તકલીફ છે તમને સાહેબ તમે આજે ખેતી કરી છે તો અમને એટલી બધી તકલીફ છે આઠ કલાક વીજળી આપવાની વાત કરી છે પણ પરંતુ પાંચથી છ કલાક એટલી જ વીજળી મળે છે અને પાવર ત્રણસોથી ત્રણસો વીસ ચારસો સાડી ચારસોનો પાવર જોઈએ એની જગ્યાએ પાવર પણ ઓછો છે એમાં અમારે સપ્ટેશન જે નવું સપ અમારે અલગ જોઈએ છે તણાખલા સપસ્ટેશનની જગ્યા નક્કી થઈ હતી પણ જમીનના વિવાદમાં એ સપ્ટેશન કેન્સલ ગયું આ ત્રણ વર્ષથી આ પ્રશ્ન અમારો સપ સ્ટેશનનો છે પણ હલ થતો નથી જો એ સપ્ટેશન જો અમારે અહીં બરોલી કે તણાખલા નવું થઈ જાય તો અમારે પાવર બી ચારસો સાડી ચારસોનો પાવર આવે એટલે અમારે જે મોટરોને નુકસાન થાય છે તે પણ થાય ના અને વાયર બળી જાય ગમે તે ફ્યુઝ ગમે તે સ્ટાર્ટર જાય આ બધું બહુ નુકસાન થાય છે એટલે પાવરના અભાવે અમારે દરેક ખેડૂત મિત્રોને નુકસાન થાય છે એટલે નવું સેપ્ટેશન અમારે તણાખલા કે બરોડી ગમે તે જગ્યાએ સરકાર ને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે મંત્રી સાહેબને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ નવું સેપ્ટેશન અમારે ટૂંક સમયમાં આ ઉનાળા સુધીમાં તૈયાર થઈ જાય તો આવતા વર્ષે એમનો અમને લાભ મળે આપણી સાથે બીજા ખેડૂતો છે તેમની સાથે પણ વાત કરીશું જે તમે વાવેતર કર્યું છે શું તકલીફો થઈ રહી છે એની અંદર સિંચાઈનું પાણી લેવા માટે સિંચાઈના પાણી માટે એવું કે કેનાલનું પાણી તો અમારે છે જ કહેવાય પણ એનો કોઈ અમને લાભ મળતો નથી કહેવાય આ બાજુ લાઇટની સતત જરૂર હોવા છતાં લાઈટ પણ બહુ ત્રાડા રાડા કરે છે આઠ કલાકની જે ચાર કલાક ચાર કલાકમાંથી દસ વાર તો લાઇટ જતી જ હોય શકે એમ પણ છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂતો બધા નાના ખેડૂતો એમને ખરેખર પૂરતી વીજળી મળવા જોઈએ પણ એ મળતી નથી અને કોઈ પણ જાણ કર્યા વિના કારે પણ લાઇટનો કાપ મૂકી દઈ શકે બસ આપણી સાથે બીજા ખેડૂતો મોલ તૈયાર થઈ ગયો છે કેટલા પાણીની જરૂરિયાત છે શું તકલીફ પડી રહી છે ગમમાં મારે બે પાણીની તકલીફ છે